સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં પણ ઓનલાઈન હાજરી પૂરવાની સૂચના જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલ છે. કચ્છ જિલ્લાના ઓનલાઈન હાજરીની કામગીરી કરવામાં શિક્ષકોને મુશ્કેલી પડી રહેલ છે, ઉપરાંત સર્વરની પણ તકલીફ છે, જેથી ઓનલાઈન હાજરી પૂરવાની કામગીરી કચ્છ જિલ્લામાં સંપૂર્ણ સફળ થયેલ નથી. શિક્ષણાધિકારી દ્વારા કચ્છ જિલ્લામાં ઓનલાઈન હાજરી પૂરવાની કામગીરીને સારી સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવેલ છે. ઉપરાંત 30 મિનિટમાં હાજરી પૂરવાની સમયમર્યાદામાં હાજરી ન પૂરાય તો દિવસ દરમિયાન હાજરી પૂરવાની છૂટ આપવામાં આવી હોવાથી જાણકારી પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપેલ નથી. શાળાઓમાં ગઈકાલે સરપ્રાઇઝ ચેકિંગ ભુજ અને માંડવી વિસ્તારમાં કરવામાં આવેલ શિક્ષકોની ગેરહાજરીના થોડા કિસ્સા સામે આવેલ છે, પરંતુ ચોક્કસ આંકડો હજુ મળેલ ન હોવાથી તેમણે જણાવેલું હતું, વારંવાર ગેરહાજર રહેતા શિક્ષકો તથા ફરજ મોકૂફી જેવા કડક પગલાં લેવાશે તેવું જણાવેલ. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાડે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એટલે આના અંદર રાજ્ય સરકાર તરફથી શિક્ષણ વિભાગ તરફથી સૂચના મળેલી છે કે રાજ્યની તમામ સ્કૂલો એના શિક્ષકો અને બાળકોની હાજરી ઓનલાઈન પૂરાય. એના અંદર અમારા ત્યાં એક ડાયસ ડેટા હોય છે, એટલે દરેકે દરેક શાળા પાસે એના યુઝર પાસવર્ડ હોય છે. એટલે શાળા સમય શરૂ થાય એના પછી અડધા કલાકના અંદર આ ઓનલાઈન હાજરી જે તે શિક્ષકની પૂરવાની હોય છે, એના અંદર માનો કે 10 શિક્ષક હોય હાજર, કામ કરતા હોય એ પૈકી કેટલા શિક્ષકો ત્યાં હાજર છે, કેટલા ગેરહાજર છે અને કેટલા રજા ઉપર છે એ એમને નોંધવાનું, શિક્ષક વાઇઝ નોંધવાનું હોય છે. એ ઉપરાંત બહુ સરસ મજાની વાત, બાળકોની હાજરી પણ આપણે ઓનલાઈન કરાવીએ છીએ. એના અંદર જે બાળકો હાજર હોય એના સામે કંઈ ટીક નથી કરવાનું, પણ જો ગેરહાજર જો બાળક હોય તો ગેરહાજર બાળકના સામે એ ગેરહાજરી એની નોંધવાની હોય છે. એટલે લગભગ 1 કલાકના અંદર આખા રાજ્યના અંદર કયા શિક્ષકો ગેરહાજર અને કયું બાળક ગેરહાજર એની હાજરી તરત જ અમને ખ્યાલ આવે છે. આના અંદર નેટવર્કના કચ્છના અંદર ઘણા મોટા પ્રોબ્લેમો છે, છતાં પણ એ લોકો મોબાઈલથી અત્યારે હાજરી પૂરી રહ્યા છે અને મોબાઈલ નેટવર્ક પણ નથી ધરાવતી એવી 113 સ્કૂલો છે. એટલે ત્યાં ગાડી ફક્ત 113 સ્કૂલને બાદ કરતા મોટાભાગની 90 થી 95 જેટલી સ્કૂલો અત્યારે ઓનલાઈન હાજરીના અંદર જોડાઈ રહી છે. અને એના અંદર અમે જે રિપોર્ટો અત્યારે છેલ્લા મળ્યા એ મુજબ લગભગ જે સારા જિલ્લાઓની હરોળના અંદર આપણે સંતોષકારક રીતે આપણે કચ્છ જિલ્લાનું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે, લગભગ 90-92% શિક્ષકોની હાજરી આપણે ઓનલાઈન કરાવી છે અને લગભગ 85 થી 80% જેટલા બાળકોની હાજરી અત્યારે ઓનલાઈન થઈ રહી છે આટલા નેટવર્કના પ્રોબ્લેમ હોવા છતાં. એટલે એના અંદર અત્યારે શરૂઆતના અંદર અમે 30 મિનિટનું રાખ્યું નથી, કદાચ બપોર સુધી 2-3 વાગ્યા સુધી 2-1 વાગ્યા સુધી પૂરાઈ જાય, કારણ કે નેટવર્કના અને એના પ્રોબ્લેમના કારણે શરૂઆતના અંદર 1/2 કલાકના અંદર આખા રાજ્યના તમામ સ્કૂલો એ ઓનલાઈન કરતી હોય. એટલે સર્વરના થોડા પ્રોબ્લેમ અને નેટવર્કના પ્રોબ્લેમના કારણે અત્યારે શરૂઆતના તબક્કે અમે થોડું ઘણું બપોર સુધી થાય તો પણ અમે ઓનલાઈન હાજરી નોંધાવીએ છીએ. એટલે આના અંદર બહુ સરળ પદ્ધતિ છે અને જો કદાચ નેટવર્ક જો પાવરફુલ હોય તો એ 3 થી 5 મિનિટના અંદર આ હાજરી પૂરી શકાય છે, એટલે બાળકોના શિક્ષણ ઉપર અસર થાય તેવું નથી. એટલે એના અંદર આપણે જે શરૂઆતના તબક્કે જે વખતે ગુણોત્સવ કાર્યક્રમ આવવાનો હતો અને મિશન વિદ્યા આપણી ચાલુ હતી એ સમયગાળા દરમિયાન આપણે એક અભિયાન સ્વરૂપે આવા જે બિલકુલ અનિયમિત બાળકો હતા કે જે બિલકુલ સ્કૂલમાં જ નહોતા આવતા એવા બાળકોને આપણે બિલકુલ ભણી શકે એવા જ ન હતા, એના જે તે શિક્ષકોએ એને કમી કરેલા હતા, પણ છતાં પણ મહેકમની દ્રષ્ટિએ એવી 70 થી 80 મહેકમ આપણું એવું હતું કે જે ફક્ત 1-2-5 બાળકોના લીધે એ શિક્ષક ત્યાં મળતો હતો. એટલે એવી સ્કૂલોના અંદર જે બાળકો અનિયમિત ગેરહાજર હતા એવા લગભગ 89 જેટલા શાળાઓના અંદર આપણે મહેકમ ઘટાડ્યો. એટલે આના અંદર 2 જગ્યાએ, એક માંડવીના અંદર અને કચ્છ ભુજના અંદર અમે ત્યાં ગાડી સંયુક્ત ટીમો બનાવી અને ક્રોસ ચેકિંગ અમે સવારે કરાવેલું. એના અંદર અલગ અલગ પેરામીટર્સ હતા, એના અંદર શિક્ષકોના અંદર તાસ પદ્ધતિથી કામ કરી રહ્યા છે, સમયપત્રક મુજબ કામ કરી રહ્યા છે, મુખ્ય શિક્ષક પોતે તાસ લઈ રહ્યા છે કે કેમ, ભૌતિક સુવિધાઓ, ઓરડા, બાળકોની સ્થિતિ, મધ્યાહ્ન ભોજન સહિતના ઘણા બધા પેરામીટર્સ સંદર્ભે અમે સ્કૂલોના અંદર ચેકિંગ કરાવ્યું. એનો રિપોર્ટ અમારી પાસે થોડા સમયના અંદર મળનાર છે. અને એના અંદર અનિયમિત શિક્ષકો પણ પકડાયા છે, એટલે એવા જે શિક્ષકોને જે સત્યો જણાશે એના સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. એના અંદર એવું છે કે જે દરરોજના પેધી ગયેલા હોય એવા અમે જિલ્લાના અંદર એવા 14 શિક્ષકોને અમે શોધી નાખ્યા કે જે વારંવાર અનિયમિત રહેતા હતા
એવા 1400 શિક્ષકોને અમે ફરજ ઉપરથી દૂર કર્યા છે. એ ઉપરાંત ધારો કે આવા કોઈ શિક્ષક થોડીક અનિયમિતતા હોય કે ટાઈમસર મતલબ એકાદ કે બે દિવસ માટે ગેરહાજર માનો કે હોય, કોઈ રિપોર્ટ મૂકવાનો રહી ગયો હોય, એ સંદર્ભના અંદર એની અમે કપાત પગારી કરી અને જો વારંવાર આ કપાત પગાર ઉપર રહેતા હોય તો એના ઇજાફા અટકાવવા સુધીની પણ શિક્ષા અમે કરેલી.